દુખિયારી પીડિત માનવતા દેખ કે જિસકા અંતસ ચીખા બના મંદિર કા ભગવાન બન ગયા ગુરુદ્વારે કા જ્ઞાન ગ્રંથ બહ ગિરજાઘર કી શાન બન ગયા. નમસ્કાર, શુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલમય બનાવીએ યોગ ઋષિના દિવ્ય સંદેશ દ્વારા. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવના સાથે, એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, દ્રષ્ટિકોણની ત્રુટિઓને સમજો. જીવનને સુખ શાંતિમય બનાવવા માટે સુવિધાના સાધનોની જરૂરિયાત અનુભવાય છે, તે બરાબર છે. તેના માટે પ્રયત્ન પણ કરવો જોઈએ. એ પણ ન ભૂલવું જોઈએ કે જે મેળવ્યું છે તેનો સદુપયોગ કરવામાં આવે. મળેલા સાધનોનો સદુપયોગ કરવાનું જો આપણે શીખી લઈએ તો દરેક વસ્તુનો કરકસરપૂર્વક જો ઉપયોગ કરીએ તો તેનો પૂરેપૂરો લાભ લઈએ તો જે કંઈ પ્રાપ્ત આપણને થયું છે તે જ આપણા આનંદને અનેક ગણો વધારો કરી દે છે. જો ધર્મ પત્નીને વધારે શિક્ષિત અને સુયોગ્ય બનાવવામાં આવે અને તેના સ્વભાવ તથા ગુણોને આપણા કાર્યક્રમોમાં વ્યવસ્થિત રીતે જો ઉપયોગ કરવામાં આવે તો જે પત્ની આજે નકામા બોજ જેવી લાગે છે તે અત્યંત ઉપયોગી અને લાભદાયક લાગવા માંડશે. જેટલી આવક આજે આપણને મળે છે તેના ખર્ચની જો વિવેક અને કરકસરપૂર્વક એક એવી યોજના બનાવવામાં આવે કે દરેક પૈસાનો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય તો એ જ થોડી કમાણી પણ આનંદ અને સુવિધાઓમાં અનેક ગણો વધારો કરી શકે છે. આનાથી વિપરીત જો આપણો દ્રષ્ટિકોણ અસ્તવ્યસ્ત હોય તો મોટા પ્રમાણમાં સુખ સાધનો મળ્યા હોવા છતાં પણ તે કોઈ લાભ નથી પહોંચાડી શકતા. એટલું જ નહીં, તે પરેશાની અને સમસ્યાઓ જ ઉત્પન્ન કરશે. બધા લોકોને સુખી જીવન જીવવાની ઈચ્છા હોય છે, તે સ્વાભાવિક તથા યોગ્ય પણ છે. પરંતુ જ્યારે આપણે આપણા દ્રષ્ટિકોણની ભૂલોને સમજીએ અને તેમને સુધારવાનો પ્રયત્ન કરીએ તો જ સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. સુધરેલો દ્રષ્ટિકોણ ઓછા સાધનો તથા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંતિ અને સંતોષને જાળવી શકે છે. લોકો ગરીબીમાં પણ સ્વર્ગનો આનંદ ભોગવતા જોવા મળે છે. પરંતુ જો દ્રષ્ટિકોણ દોષપૂર્ણ હોય તો સંસારના બધા સાધન સગવડો મળ્યા હોવા છતાં પણ માણસ સુખી સંપન્ન બની શકતો નથી. તેથી જીવન સુખી જીવવાની ઈચ્છા રાખનાર માણસે પોતાના દ્રષ્ટિકોણને શુદ્ધ કરવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, એપ્રિલ 1960, પૃષ્ઠ 7. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે, જેમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. તો આ દિવ્ય સંદેશને અણસાંભળ્યો નહીં કરતા તેને અન્ય પોતાના ગ્રુપોમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એવી જ અપેક્ષા છે.